ગ્રોસ એન્યુઅલ વેલ્યુ નક્કી કરવામાં કે આપણે સારા સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ કે ટેક્સેશનના ટીચર્સ પણ એમાં ગૂંચવાઈ જાય, એટલી બધી ક્લમઝી કન્ડિશન્સ છે. તો અહીંયા એમાં પણ ખૂબ સરળતા કરી દેવામાં આવી છે અને એની આપણે ચર્ચા કરીએ અથવા સમજ મેળવીએ. ટેક્સેબલ ફોર એકચ્યુઅલ લેટઆઉટ પ્રોપર્ટીઝ ઓનલી, ખરેખર જે પ્રોપર્ટી ભાડે આપવામાં આવી હોય એના ઉપર જ હવે ટેક્સ લાગુ પડશે. સેકન્ડ વન, ગ્રોસ એન્યુઅલ વેલ્યુના બદલે એક જ રકમ ગ્રોસ રેન્ટ, અને એ ગ્રોસ રેન્ટ કેટલું હતું તો એ માટે કોઈ ચાર્ટ કે કોઈ કન્ડિશન્સ નહીં, ઇફ્સ અને બર્ડ્સ નહીં, કોઈ કરોડિયાનું જાળું નહીં, સીધું એક જ રકમ કોન્ટ્રેક્ચ્યુઅલ રેન્ટ, તમે જે શરતે અથવા જે ભાડાની રકમ મેં મકાન ભાડે આપ્યું હોય તે રકમ, જેને કહેવાય કોન્ટ્રેક્ચ્યુઅલ રેન્ટ, અથવા 6% ઓફ મ્યુનિસિપલ વેલ્યુ. જો આ મકાન મ્યુનિસિપલ વિસ્તારની અંદર કે હદની અંદર આવેલું હોય તો મ્યુનિસિપાલિટીએ મ્યુનિસિપલ ટેક્સ વસૂલ કરવા માટે આ મકાનની જે કિંમત નક્કી કરી હોય, જેને આપણે કહીએ છીએ મ્યુનિસિપલ વેલ્યુ, એના 6% લેવાના. પણ જો આ મકાન મ્યુનિસિપલ હદની બહાર હોય તો એની જે બાંધકામની કિંમત હોય, જેને કહીએ છીએ આપણે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન, એના 6% લેવાના. એટલે કે એનું કોન્ટ્રેક્ચ્યુઅલ રેન્ટ અથવા મ્યુનિસિપલ વેલ્યુ કે એની બાંધકામની કિંમતના 6%, બેમાંથી જે રકમ વધારે હોય એ આ મકાનનું ગ્રોસ રેન્ટ ગણવામાં આવશે. જીએવી ગણવાની જરૂર રહેવાની નથી. મકાન ભાડે આપ્યું છે, નથી આપ્યું, કેટલા ટેક્સ ચૂકવ્યા, કોણે ચૂકવ્યા, કયા વિસ્તારમાં આવેલું છે, એની વસ્તી કેટલી છે, આ બધી જે વર્તમાન કન્ડિશન્સ જીએવી નક્કી કરવા માટેની છે એ હવે રદ થવાની છે. ફક્ત ગ્રોસ રેન્ટ નક્કી કરો એટલે આપોઆપ તમારી હાઉસ રેન્ટ માટેની ગણતરીનો બેઝ તૈયાર થઈ જશે. અને પછી આગળ કહ્યું છે, એમાંથી બે જ રકમો બાદ મળવાની મહત્વની, એક બાદ મ્યુનિસિપલ ટેક્સ જે ચૂકવ્યા હોય એ બાદ મળશે, અને રિપેરિંગ ખર્ચ, ભાડું ઉઘરાવવાનો ખર્ચ, કાનૂની ખર્ચાઓ વગેરે માટે આ જે ગ્રોસ રેન્ટ તમને શોધ્યું હોય, તમે શોધ્યું હોય અથવા નક્કી કર્યું હોય, એની 20% રકમ સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે આપોઆપ બાદ મળવા પાત્ર થશે. વર્તમાનમાં 30% રકમ જે છે એના બદલે આ સ્લેબ ઘટાડીને 20% કરવામાં આવી રહ્યો છે. પણ 20% એ ગ્રોસ રેન્ટના છે, એટલે ગ્રોસ રેન્ટના 20% વર્તમાનમાં એનએવીના 30% બાદ મળે છે, એના બદલે હવે ગ્રોસ રેન્ટના 20% બાદ મળવાનું રહેશે અથવા મળશે. પણ મહત્વનો ફેરફાર, રેવન્યુ ઇન્ટરેસ્ટ ઓફ હાઉસિંગ લોન એટલે કે મકાન બાંધકામ માટેની મહેસૂલી વ્યાજની રકમ, રેવન્યુ ઇન્ટરેસ્ટની રકમ આપણને બાદ મળશે. પણ વર્તમાનમાં જે બાંધકામ સમયનું વ્યાજ, જેને આપણે કહીએ છીએ કેપિટલ ઇન્ટરેસ્ટ, એ બાંધકામ પૂરું થયા તારીખ પછીના તરતના 5 વર્ષ સુધી દરેક વર્ષે 1/5 ભાગની રકમ વર્તમાનમાં જે બાદ મળે છે, આ લાભ મળવાનું બંધ થઈ જવાનું છે. એટલે કેપિટલ ઇન્ટરેસ્ટ હવે આપણને બાદ મળવાનું નથી, રેવન્યુ ઇન્ટરેસ્ટ અથવા મહેસૂલી વ્યાજ બાદ મળવાની જે અત્યારની જોગવાઈ છે એ અત્યારની જોગવાઈ આપણી ચાલુ રહેવાની છે. અને આ 3 રકમો બાદ કર્યા પછી જે રકમ બાકી રહે એ જે તે મકાનની કરપાત્ર આવક ગણવામાં આવશે અને એના ઉપર નિર્ધારિત દરે આવકવેરો ભરવાનો રહેશે. એ પછીની વિગત છે, ઓનલી વન સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોપર્ટી વિલ બી ટેક્સ ફ્રી. રેવન્યુ ઇન્ટરેસ્ટ ઓન હાઉસિંગ લોન અપ ટુ ₹1,50,000 વિલ બી અલાઉડ એઝ ડિડક્શન. ઇનિશિયલ પ્રપોઝલની અંદર આ લાભ નહોતો, પણ સમાજમાંથી બહુ જ વિરોધ થયો એટલે આ કન્ડિશન આમ જ કરવાનું સરકારે સ્વીકાર્યું છે. એટલે અહીંયા મેં વિગત બતાવી છે, એમાં વર્તમાન અને ભવિષ્યમાં કોઈ ચેન્જ નથી. કેપિટલ ગેઇનની અંદર મેજર ચેન્જ આવી રહ્યો છે. અત્યારે તમે જાણો છો કે ટૂંકા ગાળાની મિલકત અને લાંબા ગાળાની મિલકત, એના આધારે વેચવાથી થયેલા નફાને 2 ભાગમાં વેચીએ છીએ, ટૂંકા ગાળાનો મૂડી નફો અથવા લાંબા ગાળાનો મૂડી નફો. આ બધી કન્ડિશન્સ નીકળી જવાની છે. હવે એક જ કેપિટલ ગેઇન, એમાં ગણતરી કરવા માટેની મેં મેથડ આપી દીધી છે. ત્યાં સેલ પ્રાઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, તમે જે મિલકત વેચી હોય એની વેચાણ કિંમત, એમાંથી વેચાણ માટેના જે ખર્ચાઓ થયા હોય એમાંથી આપણને બાદ આપવામાં આવશે. એમાંથી બીજી રકમ બાદ મળશે આપણને ઐતિહાસિક કિંમત, તમે જે ખરીદી હોય, જ્યારે પણ ખરીદી હોય ત્યારની જે પડતર કિંમત હોય તમને બાદ આપવામાં આવશે. પણ જો આવી મિલકત વેચાણ તારીખના 1 વર્ષ કરતાં પહેલાં તમે ખરીદી હોય તો તમને મોંઘવારી સાથે જોડાયેલો જે ઇન્ડેક્સ છે એ ઇન્ડેક્સ પ્રમાણેની કિંમત તમને બાદ આપવામાં આવશે, જેને કહેવાય છે ઇન્ડેક્સ્ડ કોસ્ટ. પણ કન્ડિશન, ઇન્ડેક્સ કોસ્ટ તમને ત્યારે જ બાદ મળશે જ્યારે તમે વેચેલી મિલકત 1 વર્ષ કરતાં વધુ સમય માટે ધારણ કરીને વેચતા હો. તો જો 1 વર્ષ કરતાં ઓછા સમય માટે ધારણ કરીને વેચતા હો તો ફક્ત એની પડતર કિંમત તમને બાદ આપવામાં આવશે. એટલે આ બીજી વિગત છે. પણ જુઓ, તમારી ત્રીજી માહિતી છે તમારા સ્ક્રીન પર, કોસ્ટ ઓફ ઇમ્પ્રુવમેન્ટ
જો તમે મિલકત ધારણ કરો અને મિલકતનું વેચાણ કરો એ સમયગાળા દરમિયાન મિલકત પાછળ સુધારા વધારાનો ખર્ચ કર્યો હોય, રિપેરિંગ ખર્ચ અને સુધારા વધારા ખર્ચ વચ્ચે તફાવત છે, મિલકતને એને જ સ્થિતિમાં જાળવી રાખવા માટે જે ખર્ચ કરવામાં આવે એને રિપેરિંગ અથવા મરામત ખર્ચ કહેવાય, પણ મિલકતનું આયુષ્ય વધે અને મિલકતનો ઉપયોગ વધારે કરી શકાય એવા પ્રકારનો જે ફેરફાર કરવામાં આવે એને સુધારા વધારાનો ખર્ચ કહેવાય, જેને મૂડી ખર્ચ કહેવાય છે. જો આવો મૂડી ખર્ચ કર્યો હોય તો એ પણ તમને બાદ મળશે, અને આવો મૂડી ખર્ચ અથવા સુધારા વધારાનો ખર્ચ કર્યાને એક વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો હોય તો એની પણ ઇન્ડેક્સ કોસ્ટ આપણને બાદ મળવાપાત્ર બનશે. આગળ કહ્યું છે માઇનસ અનએબ્સોર્બ્ડ લોસ ઓફ પ્રિસીડિંગ યર્સ, ભૂતકાળનો પાછલા વર્ષનો જો કોઈ આવો કેપિટલ લોસ થયો હોય તો એ પણ આપણને સીધે સીધો પૂરેપૂરો એક સાથે આ ગેઇન સામે આપણને બાદ મળવાપાત્ર બનશે, અને જે રકમ બાકી રહે દેટ ઓનલી અમાઉન્ટ વિલ બી અવર કેપિટલ ગેઇન વિચ વિલ બી નોન એઝ કેપિટલ પ્રોફિટ, એને કેપિટલ પ્રોફિટ તરીકે લેવામાં આવશે. ટુ બી એડેડ ઇન ધી ટોટલ ઇન્કમ, એને તમારી અન્ય શીર્ષક હેઠળની આવકમાં સીધે સીધી આવક તરીકે પ્રોફિટ તરીકે ઉમેરી દેવામાં આવશે. પણ જો લોસ હોય તો એને લોસને કેપિટલ લોસ તરીકે નહીં પણ એને અનએબ્સોર્બ્ડ લોસ તરીકે ઓળખવામાં આવશે, અને ત્યાર પછીના વર્ષોમાં એ તમારી આવક સામે તમને બાદ મળવાપાત્ર રહેશે. નીચે કહ્યું છે આ જે ઇન્ડેક્સ કોસ્ટ નક્કી કરવાની, જે મિલકત તમે એક વર્ષ કરતાં વધુ સમય ધારણ કરીને વેચતા હો જેની ઐતિહાસિક કિંમતના આધારે ઇન્ડેક્સ કોસ્ટ બાદ મળવાનો જે લાભ મળવાનો છે એ માટે બેઝ યર 1/4/2000 બનવાનું છે. અત્યારે 1/4/1981 છે, એના બદલે હવે એ બેઝ યર બનવાનું છે 1/4/2000. આ પણ એક મેજર ચેન્જ રહેવાનો છે. ટેક્સ લાયબિલિટી કેટલી રહેશે? રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા માટે એઝ પર એપ્લિકેબલ માર્જિનલ રેટ આઈધર એટ ધ રેટ ઓફ 10%, 20% or 30%, પણ નોન રેસિડેન્ટ હોય તો ફ્લેટ રેટ છે 30%. કેપિટલ ગેઇન ઉપર નોન રેસિડેન્ટે 30% વેરો ભરવાનો ફ્લેટ રેટ ઉપર, એમાં કોઈ 10, 20 or 30 નો ઓપ્શન નથી. પણ જો રેસિડેન્ટ હોય તો એમણે લાગુ પડતા 0, 10, 20 or 30% પ્રમાણે ઇન્કમ ટેક્સ કેપિટલ ગેઇન પર ભરવાનો રહેશે. પણ મહત્વના પાસા, ટ્રાન્સફર ઓફ મની ઓર અસેટ્સ ઓન રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનર વિલ બી ટેક્સેબલ. અત્યારે કોઈ ભાગીદારી પેઢીમાંથી છૂટો થતો હોય એને વળતર સ્વરૂપે જે રોકડ કે મિલકત આપવામાં આવે ટેક્સ ફ્રી છે, એ ભવિષ્યમાં ટેક્સેબલ બનવાની છે. અર્બન એગ્રીકલ્ચર લેન્ડ વિલ બીકમ ટેક્સેબલ. શહેરી વિસ્તારમાં આવેલી ખેતી જમીનના વેચાણથી પણ જે નફો થાય ઇટ વિલ બીકમ ટેક્સેબલ. અને ફાઇનલી અંડર સેક્શન 54B અને 54F, આ બે જ કન્ડિશન્સના લાભ મળવાનું ભવિષ્યમાં ચાલુ રહેવાનું છે. બાકીની બધી કન્ડિશન્સ 54 અન્વયની સ્ક્રેપ થઈ જવાની છે, હવે એ લાભ મળવાનું બંધ થઈ જવાનું છે. ફક્ત 54B અને 54F બે જ લાભ મળવાનું ચાલુ રહેવાનું છે. એ પછીનું ટાઇટલ, પ્રોફિટ્સ ઓર ગેઇન્સ ફ્રોમ બિઝનેસ ઓર પ્રોફેશન, ડેપ્રિસિએશન વિલ બી અલાઉડ ઓન બ્લોક ઓફ અસેટ્સ. મિલકતોના સમૂહ પર જ હવે તમને ડેપ્રિસિએશનનો ઇન્કમ ટેક્સમાં લાભ મળશે. અને બીજો પાર્ટ, આ જે ડેપ્રિસિએશનની ગણતરી કરવામાં આવશે એ ઘસારાની રકમ, ઘસારા બાદ કિંમત ઉપર જ ગણાશે. મૂળ કિંમત ઉપર, ફ્લેટ રેટ ઉપર ઘસારો હવે આવકવેરામાંથી ઘસારાને પાત્ર ગણવામાં આવશે નહીં. આ પણ એક મેજર ચેન્જ છે. નીચે કહ્યું છે બહુ જ મેજર મહત્વનો ફેરફાર આવી રહ્યો છે, ઇન્ટરેસ્ટ એન્ડ ઓર રેમ્યુનરેશન અલાઉડ ટુ પાર્ટનર્સ. અત્યારે કોઈ ભાગીદારી પેઢી પોતાના ભાગીદારોને કેટલીક કન્ડિશન્સ છે એ મર્યાદાઓની અંદર જો પોતાના ભાગીદારને સેવાનું વળતર આપે, રેમ્યુનરેશન પે કરે, તો એ કેટલાક નિયમો પ્રમાણે કરમુક્ત છે, એ સિવાય કરપાત્ર છે. ભાગીદારને મૂડી ઉપર જો વ્યાજ આપવામાં આવતું હોય તો એ ખર્ચ તરીકે બાદ મળતું નથી, એના બદલે હવે અહીંયા ચેન્જ આવી રહ્યો છે. જુઓ તમારા સ્ક્રીન પર, ઇન્ટરેસ્ટ એન્ડ ઓર મૂડી પરનું વ્યાજ અને અથવા કામનું વળતર, સેવાનું વળતર જો હવે હવે ભાગીદારને આપવામાં આવશે તો એ ધંધાના માન્ય ખર્ચ તરીકે આવકમાંથી ધંધાકીય એકમને બાદ મળશે, પૂરેપૂરી રકમ બાદ મળશે. પછી એ વ્યાજ હોય કે ભાગીદારને આપેલું વળતર હોય, પછી એ પગાર હોય, જે પણ કંઈ હોય તે પૂરેપૂરી રકમ બાદ મળશે. પણ એનો અર્થ એ
કે એ ભાગીદાર માટે એની વ્યક્તિગત આવક તરીકે કરપાત્ર બનશે, ધંધાકીય એકમને લાભ મળશે. એ પછીની વિગત છે, કોઈ પણ પ્રકારની ખોટ હોય, ઓલ ધ લોસીસ કેન બી કેરીડ ફોરવર્ડ એન્ડ સેટ ઓફ ઇનડેફિનેટલી. અત્યારે મજરે નહીં મળેલી ખોટ ત્યાર પછીના 8 વર્ષ સુધી આવક સામે કે નફા સામે બાદ મળવાના અલગ અલગ શીર્ષક નીચેના અલગ અલગ નિયમો છે, એના બદલે એક જ નિયમ. આ રીતે જે કોઈ ખોટ થઈ હોય એ ખોટ ત્યાર પછીના ગમે તેટલા વર્ષ સુધી તમને બાદ મળવા પાત્ર રહેશે, એટલે સમયની 8 વર્ષની જે મર્યાદા છે એ આપોઆપ રદ કરવામાં આવે છે. ટૂંકમાં લોસ કર્યો હોય તો એ ભવિષ્યની આવક સામે તમને બાદ પૂરેપૂરો મળશે, કોઈ પણ સમયની મર્યાદા વગર, કે જેના કારણે લોસ ઉપર ટેક્સ ભરવાનો જે ક્યારેક બનતો બનાવ જે છે એ પણ હવે ભવિષ્યની અંદર રહેશે નહીં. એ પછી જે નીચેની વિગત, એક્સપેન્ડિચર ફોર સાયન્ટિફિક રિસર્ચ, વૈજ્ઞાનિક સંશોધન માટે જે ખર્ચ કરવામાં આવતો હોય એ જેટલો ખર્ચ કર્યો હોય એના 150% ખર્ચ તરીકે બાદ મળશે. માનો કે એવું બને કે કોઈ ધંધાકીય એકમે 10,000 રૂપિયા સાયન્ટિફિક રિસર્ચ માટે ખર્ચ કર્યો, તો ભલે ખર્ચ 10,000 રૂપિયા કર્યો પણ આવકવેરાની કરપાત્રતા નક્કી કરવાની હોય ત્યારે એની 150% લેખે રકમ એટલે 15,000 રૂપિયા ખર્ચ તરીકે બાદ મળશે. પણ અહીંયા એક નાની સ્પષ્ટતા કે આ જે ખર્ચ કર્યો હોય સાયન્ટિફિક રિસર્ચ તરીકે એ મહેસૂલી ખર્ચ હોય કે જમીન સિવાયનો મૂડી ખર્ચ હોય, મકાનનું બાંધકામ કર્યું હોય, યંત્રો વસાવ્યા હોય એ પ્રકારનો મૂડી ખર્ચ કર્યો હોય તો એ પણ અહીંયા ખર્ચ તરીકે 150% લાભ મેળવશે. એટલે આ એક બહુ જ મોટો ચેન્જ છે. મહેસૂલી ખર્ચ કર્યો હોય તો આપણને ખબર છે કે ખર્ચ તરીકે બાદ મળે, પણ અહીંયા જમીન સિવાયનો મૂડી ખર્ચ કર્યો હોય તો પણ એ 150% કરમુક્તિનો અથવા માન્ય ખર્ચનો લાભ મેળવશે. એટલે આપણા દેશની અંદર અથવા આપણા દેશમાં વૈશ્વિક છબી આપણા દેશની એવી છે કે આપણે સેકન્ડ જનરેશન સાયન્ટિફિક રિસર્ચ કે ટેકનોલોજી વાપરનારા દેશ છીએ. બીજા દેશે શોધેલી ટેકનિક આપણે વાપરનારા દેશ તરીકે આપણે વિશ્વમાં ઓળખાઈએ છીએ. આ જે આપણી ધૂંધળી છબી છે એ દૂર કરવા માટેનો આ એક ટેક્સ કોડની અંદર પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે. સમ સ્પેશિયલ અટેન્શન ઇઝ રિક્વાયર્ડ ફોર ઈઈઈ સ્કીમ. બહુ જ ડિબેટેબલ મુદ્દો છે, અત્યારે આપણે એની કોઈ ચર્ચા કરવાના નથી. કલમ 80C હેઠળ અને એ સિવાય આપણે ચર્ચા કરી NSCની અંદર, PPFની અંદર, PFની અંદર અથવા મ્યુચ્યુઅલ ફંડની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે એ એક્ઝેમ્પ્ટ 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 છે. અત્યારે રોકાણ કરવામાં આવે ત્યારે કરમુક્ત, એના ઉપર આવક થાય ત્યારે એ રોકાણ ચાલુ હોય અને આવક થાય એના ઉપર વળતર મળે, પછી એ વ્યાજ હોય કે ડિવિડન્ડ ત્યાં સુધી એ કરમુક્ત, અને એ રકમ જ્યારે ઉપાડી લેવામાં આવે ત્યારે કરમુક્ત. એને કહેવાય છે એક્ઝેમ્પ્ટ એક્ઝેમ્પ્ટ એક્ઝેમ્પ્ટ. 3 અલગ અલગ તબક્કાએ અથવા ટૂંકમાં ઓળખાય છે એ ઈઈઈ સ્કીમ તરીકે. ઓરિજિનલ ડ્રાફ્ટની અંદર એને કન્વર્ટ કરીને ઈઈટી સ્કીમ તરીકે પ્રપોઝ કરવામાં આવેલી, એટલે રોકાણ કરવામાં આવે ત્યારે એક્ઝેમ્પ્ટ, રોકાણ ચાલુ હોય અને વળતર મળે ત્યારે પણ એક્ઝેમ્પ્ટ, પણ જ્યારે ઉપાડ કરવામાં આવે ત્યારે ટેક્સેબલ. સમાજમાંથી બહુ વિરોધ થયો એટલે અત્યારે સરકાર એમાં બહુ મોટા ચેન્જીસ લાવી રહી છે. એટલે અત્યારે જ્યાં સુધી એ ફાઇનલ ડ્રાફ્ટ મંજૂર ન થાય ત્યાં સુધી એની ચર્ચા કરી શકાય તેમ નથી. સેકન્ડ વન, FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ જે છે એની અંદર પણ ટેક્સ કોડની અંદર મેજર ચેન્જ આવી રહ્યા છે, એ ફાઇનલ થાય ત્યારે. પણ અત્યારે એવું દેખાય છે કે FIIને જે કેટલાક સ્પેશિયલ બેનિફિટ્સ મળે છે કર મુક્તિના એ નવા ટેક્સ કોડમાં નીકળી જશે, એટલે FIIએ પણ પ્રોફિટ પાછો લઈ જાય ત્યારે અને ડિવિડન્ડ લઈ જાય ત્યારે એમણે પણ ચોક્કસ માત્રામાં ટેક્સ ભરવાનો રહેશે. એમના એક્ઝેમ્પ્શન અથવા એમના જે બેનિફિટ્સ છે એમાં રિડક્શન થશે, એટલે FIIનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ થોડુંક ઓછું થાય એવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે. થર્ડ વન છે ICD ઇન્ટર કોર્પોરેટ ડિપોઝિટ. સે ફોર એક્ઝામ્પલ, એ કંપની 1,000 કરોડ રૂપિયાનું બી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, પછી એ ઇક્વિટીમાં હોય, પ્રેફરન્સમાં હોય કે ડિબેન્ચરમાં હોય, તો એ કંપની માટે એ એની એસેટ ગણાય, એના ઉપર એણે મેટ ભરવો પડે. બી કંપની એ રકમનું પોતાની એસેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે બી કંપનીએ પણ એ રકમ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. માનો કે બી કંપનીએ 500 કરોડ રૂપિયાનું સી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો એ બીની એસેટ બને, એટલે બીએ પણ એના ઉપર મેટ ભરવાનો, અને એ રકમમાંથી સી કંપનીએ એસેટ પરચેસ કર્યું એટલે સી કંપનીએ પણ એના ઉપર મેટ ભરવાનો. એટલે એક કરતાં એક જ રકમ ઉપર વધારે વખત
ઇન્ટર કંપની ઇન્વેસ્ટમેન્ટ થયું હોય જેને આઈસીડીસ તરીકે ઓળખાય છે એના ઉપર વધારે વખત ટેક્સ ભરવાનો જે આ એક કાયદો આવી રહ્યો છે એને પણ સાચવીને એનો કોઈક રસ્તો શોધવાની જરૂર હોય એવું અત્યારે લાગી રહ્યું છે. ફોર્થ વન, મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડ પર્ટિક્યુલરલી જે ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ છે એ ડિવિડન્ડ તરીકે જ્યારે પ્રોફિટનું ડિસ્ટ્રીબ્યુશન કરે ત્યારે એમના ઉપર પણ ટેક્સની વ્યવસ્થા આવી રહી છે, તો એ પણ એક અગત્યનો મુદ્દો છે. અને ફાઇનલી, બહુ લાંબા સમયથી આપણે જેની ચર્ચાઓ કરી રહ્યા છીએ પણ હજુ આપણે ફાઇનલ તબક્કા સુધી પહોંચ્યા નથી, કે જેને આપણે કહીએ છીએ જીએસટી અથવા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી, એનો ફાઇનલ મુસદ્દો ન થાય, અમલમાં ન આવે. કેન્દ્ર સરકાર અને બધી રાજ્ય સરકારો જ્યાં સુધી એને સ્વીકારવાનું નક્કી કરે નહીં ત્યાં સુધી આ ટેક્સ કોડની અસર પણ બહુ અમલમાં મૂકવી અઘરી છે. અને લાંબા ગાળે જ્યાં સુધી ટેક્સની અંદર, જીએસટીની અંદર યુનિફોર્મિટી ના આવે ત્યાં સુધી ડાયરેક્ટ ટેક્સ કોડની અંદર અને એના બીજા પ્રકારના જે લાભ છે એની અંદર પણ ઘણા બધા પ્રકારની અસરો થઈ શકે તેમ છે, તો આ પણ એક બહુ જ અસરકારક મુદ્દો છે. મિત્રો, અહીંયા આજનું આપણું ડીટીસી પરનું લેક્ચર પૂરું કરીએ છીએ આપણે. પણ ખાસ યાદ રાખવાનું કે આપણે આજે જે ચર્ચા કરી છે એ આવી રહેલા ટેક્સ કોડમાં અત્યારે જે જોગવાઈ કરવાનું વિચારાઈ રહ્યું છે એના સંદર્ભમાં ચર્ચા કરી છે. ચોક્કસ યાદ રાખવાનું કે આ કાયદો હજુ બની રહ્યો છે, બન્યો નથી. ફાઇનલ એક્ટ તૈયાર થશે અને મંજૂરી પછી એ કાયદાનું સ્વરૂપ લેશે ત્યારે જ આપણને એની સાચી માહિતી મળશે. આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો આશય એ છે કે ઇન્કમ ટેક્સ, વેલ્થ ટેક્સ, ડિવિડન્ડ ટેક્સની અંદર કેવા પ્રકારના ચેન્જીસ આવી રહ્યા છે એ તમે જાણી શકો. અને ફ્યુચરમાં જ્યારે તમે એમ્પ્લોયમેન્ટમાં આવો, તમે રોજગારીમાં આવો, તમે એન્ટરપ્રેન્યોર બનો, ઉદ્યોગ સાહસિક બનો, ત્યારે તમારું ટેક્સ પ્લાનિંગ તમારે કેવી રીતે કરવું એની તમને થોડી એડવાન્સમાં માહિતી આપવા માટે આ એક લેક્ચરનું આપણે આયોજન કર્યું છે. થેન્ક યુ.